સદ્ધિ 5.3માં પ્રશ્ન 4 સમાંતર શ્રેણી આપણને આપી છે 9, 17, 25માં કેટલા પદનો સરવાળો 636 થાય સરવાળો આપ્યો છે એટલે એસએન કહેવાય કેટલા પદ એટલે આપણને એન શોધવાનું છે સિમ્પલ સૂત્ર એસએન બરાબર એન છેદમાં 2 2a પ્લસ એન માઇનસ 1 ડી આવશે અહીંયા આપણે બધી કિંમત મૂકી દઈએ 636 બરાબર એન છેદમાં 2 2 × 9 વત્તા n-1 8 અહીંયા આપણે જોઈએ તો અહીંયા 2 9 વત્તા n-1 ડી 2 કોમન કાઢેલા છે 2 2 કેન્સલ થશે એટલે n વધશે અહીંયા 9 ઓછા 4 એટલે 5 આવશે 5n વત્તા 4n² 4n² વત્તા 5n ઓછા 636 થશે એટલે 636 બરાબર 4n² વત્તા 5n-636 બરાબર 0 તેના ભાગ પાડીએ તો 53n-48n થશે n કોમન કાઢી એટલે 4n વત્તા 53 12 કોમન કાઢી અહીંયા એટલે 4n વત્તા 53 10-12 અને 4n+53 10 બરાબર 12 આપણો જવાબ થશે એટલે 12 પદનો સરવાળો 636 થાય પછી પ્રથમ પદ આપણને આપ્યું છે 5 એટલે એ બરાબર 5 અંતિમ પદ 45 એલ 45 સરવાળો 400 એટલે એસએન 400 તો પદોની સંખ્યા અને તફાવત એટલે એ અને એલ શોધવાનું છે તો એસએન આપ્યા છે સૂત્ર એસએન મૂકવાનું એસએન બરાબર એન છેદમાં 2 a+l એની કિંમત અને એલની કિંમત મૂકવાની સરળ પ્લસ કરતાં 50 મળે અહીંયા 400 × 2/50 એટલે એન બરાબર 16 મળે એટલે એન આપણને 16 મળી ગયા હવે એનું સૂત્ર a+n-1d એની કિંમત 45 5 વત્તા 16 ઓછા 1 d તો અહીંયા આપણે જોઈએ તો 45 ઓછા 5 એટલે 40 40 લખીએ 40/15 એટલે 8/3 ડી મળશે દાખલા નંબર 6માં સમાંતર શ્રેણીમાં પ્રથમ પદ અને અંતિમ પદ પહેલું પદ આપણને આપ્યું છે 17 અંતિમ પદ એટલે એલ 350 તફાવત આપણને ડી આપ્યો છે 9 તો કેટલા પદનો સરવાળો આપણને માંગ્યો છે તો એન આપણે શોધવાના છે તો 350 સૂત્ર મૂકવાનું એનનું એન બરાબર a+n-1d 350 17n-1 9 તો આના પરથી આપણને એન મળશે 38 તો 38 પદનો સરવાળો આપણે શોધવાનો છે સૂત્ર એસએનનું એન છેદમાં 2 a+l 38 છેદમાં 2 17 વત્તા 350 તો 367 4×3/367 એટલે 6973 સરવાળો થશે દાખલા નંબર 7 સહેલો છે દાખલા નંબર 8માં જોઈએ બીજું પદ અને ત્રીજું પદ 14 અને 18 આપ્યા છે એટલે a2 = 14 અને ત્રીજું પદ એટલે a3 = 18 તો પ્રથમ 51 પદનો સરવાળો શોધવાનો છે બીજું પદને એટલે a2 = a + d કહેવાય ત્રીજું પદ એટલે a3 = a + 2d કહેવાય સમીકરણ 1 સમીકરણ 2 બેઉને બાદબાકી કરીએ એટલે 18 - 14 a + 2d - a + d અહીંયા આપણને d મળે છે 4 d ની કિંમત સમીકરણ 1 માં સમીકરણ 2 માં બેમાંથી કોઈ એકમાં મૂકવાની તો સમીકરણ 1 માં મૂકીએ તો a + d = 14 છે તો d 4 મૂકીએ તો એ મળે છે 10 હવે આપણે માંગ્યું છે 51 પદનો સરવાળો તો sn = n/2 2a + n-1d n = 51/2 2×10 = 51 - 1 d મળ્યા છે આપણને 4 50×4 = 200 220×51/2 એટલે આપણે જોઈએ તો એનો ગુણાકાર આવે છે 51×110 5610 દાખલા નંબર 9માં 7 પદનો સરવાળો 49 s7 = 49 17 પદનો સરવાળો 289 s17 = 289 તો n પદનો સરવાળો શોધવાનો છે તો પહેલા આપણે દાખલા નંબર 8ની જેમ 2 સમીકરણ બનશે અહીંયા sn નું સૂત્ર મૂકવાનું n/2 2a + n-1d બધી કિંમત મૂકવાની sn ની અને n ની એટલે આપણને મળે છે સમીકરણ
ए वत्ता थ्री डी बराबर सेवन। एज प्रमाणे एस सत्तर बराबर 289 है, एम पण एसएन की किंमत 289 અને અહીંયા એનની કિંમત 17 મૂકવાની, એટલે એમાં આપણને સમીકરણ મળે છે એ વત્તા 8D બરાબર 17। સમીકરણ બે, બેની બાદબાકી કરવાની, બાદબાકી કરતાં 3D માઇનસ 8D એટલે માઇનસ 5D, 7 ઓછા 17 એટલે માઇનસ 10, એટલે ડી બરાબર 2 મળે। આ ડીની કિંમત સમીકરણ એકમાં કરતાં સમીકરણ બેમાં મૂકવાની, એકમાં મૂકીએ તો 3 × 2 = 6, 7 ઓછા 6 એટલે એ બરાબર 1, એ બરાબર 1 આવે છે, ડી બરાબર 2, એસએન શોધવાના છે। તો અહીંયા એસએનનું સૂત્ર છે આપણી પાસે એન છેદમાં 2 2a પ્લસ એન માઇનસ 1b, અહીંયા એની કિંમત મૂકીએ છીએ 1, ડી છે 2, 2 પ્લસ 2n માઇનસ 2, 2 2 કેન્સલ 2n, 2 2 કેન્સલ, એટલે એસએન બરાબર મળે છે આપણને એન ગુણ્યા એન એન સ્ક્વેર। પ્રશ્ન 10માં an આપણને આપ્યું છે a1 a2 a3 an સુધી, તો પ્રથમ 15 પદનો સરવાળો શોધવાનો છે। આપણને an આપ્યા છે an બરાબર 3 પ્લસ 4n, તો an બરાબર 3 પ્લસ 4n, એમાં n ની કિંમત 1 2 3 4 મૂકીએ તો a1 બરાબર 7 મળે, 11 મળે, 15 મળે, એટલે શ્રેણી બનશે 7 11 15 19 થી 3 પ્લસ 4n સુધી। એ 7 થશે, ડી થશે 4, એસએન શોધવાના છે। એસએનનું સૂત્ર એન છેદમાં 2 2a પ્લસ એન માઇનસ 1d, એનની કિંમત 15 પદનો સરવાળો આપણને માંગ્યો છે, અહીંયા એની કિંમત 7, ડીની કિંમત 4, 15 છેદમાં 2, 14 × 56, 15 છેદમાં 2 ગુણ્યા 70, અહીંયા મળશે એસ 15 બરાબર 525। એ પ્રમાણે બીજામાં an બરાબર 9 વત્તા 9 ઓછા 5n છે, તેમાં પણ એનની કિંમત 1 2 3 4 મૂકીએ તો આપણને શ્રેણી મળે છે 4 માઇનસ 1 માઇનસ 6 માઇનસ 11, તો અહીંયા a બરાબર 4, d બરાબર માઇનસ 1 માઇનસ 4 કરીએ તો માઇનસ 5 મળે છે। એસએનનું સૂત્ર એન છેદમાં 2 2a પ્લસ એન માઇનસ 1d, એન 15 લઈએ તો અહીંયા ડીની કિંમત માઇનસ 5 લેવાની, એની કિંમત 4 લેવાની, એટલે આપણને એસએન મળે છે માઇનસ 465, આપણને મને એસએન મળે। પછી દાખલા નંબર 11માં એન પદોનો સરવાળો આપણને આપ્યો છે 4n ઓછા n² સરવાળો, એટલે એસએન 4n ઓછા n² પ્રથમ પદ કયું હશે, તેના બે પદોનો સરવાળો કેટલો હશે, બીજું પદ કયું હશે, એ આપણને કીધું છે, ત્રીજું પદ, દસમું પદ, એનમું પદ, આટલી વસ્તુ આપણને માંગી છે। તો આપણને સૌથી પહેલા સરવાળો આપણને આપ્યો છે, સરવાળો એસએન બરાબર 4n - n² એનની કિંમત 1 2 3 મૂકીએ તો એસ 1 બરાબર 3 મળે છે, એસ 2 4 મળે છે, એસ 3 3 મળે છે। હવે આપણને એસ 1 એસ 2 ને એસ 3 મળે છે, હંમેશા એસ 1 એટલે પહેલું પદ ગણાય, એટલે એ બરાબર 3 મળી ગયા। બીજું પદનું સૂત્ર એસ 2 માઇનસ એસ 1 એટલે 4 ઓછા 3 1, ત્રીજું પદ એસ 3 માઇનસ એસ 2 3 ઓછા 4 એટલે માઇનસ 1, એસએન આપણને આપ્યું છે 4n - n² તો અહીંયા આપણે એન બરાબર 9 લઈએ તો 9 4 × 9 - 9² 36 - 81 એટલે -45, એસ 10 લઈએ 4 × 10 - 10² એટલે એસ 10 બરાબર -60, એ 10મું પદ શું મળશે આપણને, એસ 10 માઇનસ એસ 9 -60 માઇનસ -45 એટલે -15, એટલે એ 10 બરાબર -15। એનમું પદ જો સૂત્ર છે એન બરાબર એસએન માઇનસ એસએન માઇનસ 1, અહીંયા એસએન પણ આપ્યા છે 4n ઓછા n² અને એસએન માઇનસ 1 એટલે આ સૂત્રની અંદર જ્યાં એન છે ત્યાં એન માઇનસ 1 લખવાના, એટલે 4 ના 4, એનના સ્થાને એન માઇનસ 1, અહીંયા એનના સ્થાને એન માઇનસ 1નો સ્ક્વેર, તો અહીંયા 4n - n² એ કાઉન્સ છોડીએ છીએ, અહીંયા વિસ્તરણ n² - 2n + n, તો અહીંયા 4n + 2n એટલે 6n,
माइनस चार माइनस एक माइनस पांच काउंस छोड़ी माइनस न प्लस प्लस न माइनस थे अहियाँ मैं अपने ए एन बराबर पांच ओछा बे एन तो एस वन बराबर थ्री ए वन बराबर थ्री एस टू बराबर फोर ए टू बराबर वन थे एस थ्री बराबर थ्री ए थ्री बराबर माइनस वन दसमु पद अपने माइनस पंदर मिलू अँ एनमु पद मिलू पांच ओछा बे एन दाखला नंबर बार मा छ वडे विभाज्य प्रथम चालीस धन पूर्णांकों सरवाळो छ वडे विभाज्य होय तेवा पदों लईए तो छ बार अठार चौबीस वगैरह श्रेणी बने जे श्रेणी बनी गई एना पछी आपणे ए मळे छ डी मळे छ अने चालीस पदनो सरवाळो एन बराबर चालीस एस एन बराबर एन छेदमां बे टू ए प्लस एन माइनस वन डी चालीस छेदमां बे एनी किंमत छ चालीस ओछा एक छ छ दू बार ओगणचालीस गुणिया छ एटले बसो चौतरीस वीस गुणिया बसो छेतालीस एटले चार हजार नौसो वीस आपने मळे छे। ए प्रमाणे आठना प्रथम पंदर गुणितनो सरवाळो ते प्रमाणे आठनो घड़ियो जे छे ए लखवानो आठ सोळ चौवीस बत्रीस ए बराबर आठ एल एल अंतिम पद पंदर गुणी छे पंदर अठा एक सौ वीस एल बराबर एक सौ वीस एन पंदर सरवाळो कीधो छे एस एन सूत्र एस एन बराबर एन छेदमां बे ए प्लस एल बधी किंमत मूकी दईए एस पंदर बराबर नौसो ने साइठ मळे छे। दाखला नंबर चौदह में जीरो अने पचास वच्चेना अयुग्म पूर्णांकोनो सरवाळो जीरो अने पचास वच्चेना लईए एक थी एक अने पचास वच्चेना अयुग्म पूर्णांको लेवाना एक त्रण पांच सात थी ओगण पचास सुधी अयुग्म एटले एकी संख्या तो आमां श्रेणी बनी गई एक त्रण पांच सात ओगण पचास प्रथम पद ए एक डी बराबर त्रण ओछा एक बे एल बराबर ओगण पचास जेनो आपणे सरवाळो मांग्यो छे तो पेला एन होधुं पड़े तो ए एन बराबर ए प्लस एन माइनस वन डी सूत्र मूकवानुं ए एन की किंमत ओगण पचास ए वन है डी बे है एटले एन मळे छे पच्चीस एस एन सूत्र सरवाळो मांग्यो छे एटले एन छेदमां बे ए प्लस एल पच्चीस छेदमां बे एक वत्ता ओगण पचास 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 पच्चीस टू पचास पच्चीस गुणिया पच्चीस एटले छसो ने पच्चीस एटले एस पच्चीस बराबर छसो ने पच्चीस थाय। दाखला नंबर पंदर में निर्माण काम माटे थयेला करार निश्चित तारीख करता विलंबथी पूरा थता काम माटे दंडनी जोगवाई छे प्रथम दिवसे दंड थाय छे बसो रुपया बीजा दिवसे बसो पचास तीजा दिवसे त्रणसो रुपया ए आ प्रमाणे श्रेणी बने छे बसो बसो पचास त्रणसो त्रणसो पचास ए प्रमाणे दिवस करता पचास वधु होय छे અને કોન્ટ્રાક્ટ ત્રીસ દિવસનો છે ત્રીસ પદ સુધીનો આપણે જોવાનું છે તો એ બરાબર બસો ડી બરાબર બસો પચાસ ઓછા બસો એટલે પચાસ અને એન બરાબર ત્રીસ તેનો કુલ આપણે ડન જોવાનો છે એટલે કુલ છે એટલે એસ એન હોદવાના એસ એનનું સૂત્ર એન છેદમાં બે ટુ એ પ્લસ એન માઇનસ વન ડી એનની કિંમત ત્રીસ એની કિંમત બસો ડીની કિંમત પચાસ ગુણાકાર કરીએ તો આપણને સત્યાવીસ હજાર સાતસો ને પચાસ ત્રીસ દિવસનું દંડ થાય છે। એ જ પ્રમાણે વિદ્યાર્થીના શૈક્ષણિક પ્રદર્શનમાં સાત ઇનામો છે કુલ સાતસો રૂપિયા આપવાના છે કુલ સાતસો રૂપિયા છે એટલે એસ એન બરાબર સાતસો લેવાના પહેલું ઇનામ આગળના ઇનામ કરતાં વીસ ઓછું છે ધારો કે પહેલું ઇનામ એ હોય તો બીજું ઇનામ એ ઓછા વીસ ત્રીજું ઇનામ એ ઓછા ચાલીસ બધામાં પહેલાં કરતાં વીસ ઓછા કરવાના ચોથું ઇનામ એ ઓછા સાહીઠ તફાવત તો એ ઓછા વીસ ઓછા એ એટલે આવશે ડી બરાબર માઇનસ વીસ કુલ સરવાળો એસ એન બરાબર સાતસો કુલ સાત ઇનામ આપવાના છે એટલે એન બરાબર સાત તો એસ એન બરાબર એન છેદમાં બે ટુ એ પ્લસ એન માઇનસ વન ડી એસ એનની કિંમત સાતસો એન સાત અહીંયા એન જે છે સાત ઓછા એક ડી છે માઇનસ વીસ કાઉન્સ છોડતા સાતસો બરાબર સાતના છેદમાં બે ટુ એ માઇનસ એકસો વીસ તો કરીએ ગુણાકાર તો આપણને મળે છે એ બરાબર એકસો ને સાહીઠ
એટલે પહેલું ઇનામ થશે 160, બીજું ઇનામ પહેલાં કરતાં 20 રૂપિયા ઓછું એટલે 140, પછી એના કરતાં 20 ઓછું 120, 100, 80, 60, 40, આ પ્રમાણે ઇનામની રકમ થશે. દાખલા નંબર 17માં એક શાળામાં વિદ્યાર્થીઓ વાયુ પ્રદૂષણ ઓછું કરવાથી વૃક્ષનું વાવેતર કરવાનું છે. તેમાં ધોરણ 1નો વિભાગ 1 વૃક્ષ, ધોરણ 2નો વિભાગ 2 વૃક્ષ, આવું 12મા ધોરણ સુધી વૃક્ષ વાવવાના છે. દરેક ધોરણમાં 3 વિભાગ છે, તો કેટલા વૃક્ષનું વાવેતર થશે? હવે વર્ગોની સંખ્યા થશે 12, 1 થી 12, ધોરણ એટલે 12 વર્ગ, દરેક વર્ગને 3 વિભાગો છે એટલે એ બરાબર 3. એટલે પહેલાંના વિદ્યાર્થીઓ કેટલા વૃક્ષ આવશે? 3. બીજા વર્ગના વિદ્યાર્થીઓ 42, 6. ત્રીજાના 3, 3, 9 એટલે 3, 6, 9, 12, એ પ્રમાણે શ્રેણી બનશે. તે 3D6-3 એટલે 3N=12. તો કુલ વૃક્ષો ઉગણ છે એટલે જોવાનું છે સૂત્ર SN નો. N^2A+N-1D, એનની કિંમત 12, એની કિંમત 3, ડીની કિંમત 3. તો અહીંયા SN મળે છે 234. એટલે કુલ 12મા ધોરણ સુધી વૃક્ષોની સંખ્યા 234 થશે. દાખલા નંબર 18-19 હોમવર્કમાં એક બટાકા, દાખલા નંબર 20માં જોઈએ, બટાકા ઉપરની હરીફાઈ છે. એમાં આપણને કીધું છે કે પહેલું આરંભ બિંદુ પર એક દોટ રાખેલી છે, ત્યાર પછી 5 કિમી દૂર પ્રથમ બટાકું છે અને દર 3 મીટરે એક બટાકું સીધી રેખામાં ગોઠવેલ છે. આવા 10 બટાકા મૂકેલા છે. પહેલું બટાકું છે એ 5 કિમી દૂર છે, બરાબર. તો એમાં પહેલું જે છે એનું અંતર દોડવા માટે એક વખત જઈને પાછું આવવાનું છે એટલે 2 વખત દોડવું પડે છે. 5×2 એટલે 10 મીટર. બીજા બટાકા માટે 5×3×2 એટલે કે 8×2=16 મીટર. પાછા +3 કરવાના એટલે 22 મીટર. એટલે આ પ્રમાણે શ્રેણી બને છે 10, 16, 22, 28. તો સૂત્ર આપણે જોવાનું છે SN નું સૂત્ર N^2A+N-1D, 10^2, 2×10+10 = 6, 6, 5×9×6 એટલે 54 થશે. અહીંયા એટલે S20 મળે છે 370. એટલે કે છેલ્લું બટાકું બાલદી મુકાય ત્યાં સુધી હરીફે 370 મીટર અંતર દોડવું પડે એટલે કુલ અંતર આટલું દોડવું પડશે. એટલું આ ચેપ્ટરમાં છે. આમાં જે દાખલા બાકી રાખેલા છે તે હોમવર્કમાં ગણવાના છે. જો ન આવડે તો એ પણ સોલ્વ કરાવીશું. ઉદાહરણ દાખલા પણ હોમવર્કમાં ગણવાના છે. આ ચેપ્ટરમાં જે દાખલા ઉદાહરણના છે એ પણ કરવાના છે હોમવર્કમાં. અસ્તુ.